હોય છે. ભજન રસની પુનિત ગંગામાં પાવન સ્નાન કરવા માનવ મહેરામણ ઉમટી પડે છે. કાઠિયાવાડની ધીંગી ધરાની અનેક વિવિધતાઓ અને વિશિષ્ટતાઓમાં એક વિશિષ્ટતા આંગણે આવેલાને પ્રેમથી જમાડવાની છે. આ વિસ્તારની આ આગવી પરંપરા અને અનેરી સંસ્કૃતિ છે. ભૂખ્યાને ભોજન કરાવવું તે પુણ્યનું કામ છે અને તેમાં પરમાત્માની પ્રાપ્તિ જેવો આનંદ મળે છે. મેળાના વિસ્તારમાં સતત અન્નક્ષેત્રો ચાલુ રહેતા હોય છે. આ મેળામાં મહલવા આવતા લોકોના પેટની આગ બુઝાવવા, વિવિધ જ્ઞાતિઓની જગ્યાઓ અને વાડીઓમાં તેમજ સાધુ સંતોના ઉતારાઓ તથા પડાવોમાં હરિહરની કામગીરી સતત ચાલુ જ હોય છે. નાત જાતના ભેદભાવ વગર એક જ પંગતે બધા બેસીને સાથે પ્રસાદ લેતા હોય છે. વર્ષોથી આ મેળામાં અન્નક્ષેત્રો ચાલતા જ રહે છે. આમ મહાશિવરાત્રિના આ મેળામાં ભજન અને ભોજનનો સુભગ સમન્વય જોવા મળે છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લા પંચાયતે આ શિવરાત્રી મેળાનું સંચાલન પોતાના હસ્તક રાખેલું હતું. તેમાં મેળાની અન્ય સગવડો જાળવવા ઉપરાંત રાત્રે ભાવિકોના મનોરંજન માટે લોક સંસ્કૃતિને અનુરૂપ ભાતીગળ કાર્યક્રમો પણ રજૂ કરેલા. ભગવાન ભવનાથ મહાદેવની આરાધના કરવા એકઠા થયેલા સાધુ સંતો ભલે અલગારી જીવન જીવતા હોય, છતાં તેમની પણ જ્ઞાતિ શાખા પ્રશાખાઓ છે. જુદા જુદા સાત અખાડાઓ સાથે સંકળાયેલા આ સાધુઓની 10 શાખા પ્રશાખાઓ છે અને આ સંત સમાજના સાધુઓ વિવિધ હોદ્દાઓ પણ ધરાવે છે, જેમ કે મહાપુરુષ, નાગા, મહંત, શ્રી મહંત, થાણાપતિ, સેક્રેટરી, સભાપતિ અને મહામંડલેશ્વર. મહાવદ નોમના રોજ ધજા ચડે શરૂ થતો આ મેળો ઉત્તરોત્તર જામતો જાય છે અને મહાશિવરાત્રિના રોજ તેની ચરમસીમાએ પહોંચી જાય છે. આ મેળાના વિસ્તારમાં પગ મૂકવાની જગ્યા રહેતી નથી. ભવનાથના 57 એકર જેટલી જમીન ઉપર યોજાતા આ મેળામાં આ વર્ષે લગભગ 7 લાખ જેટલી મેદની ઉમટી હતી. મહાશિવરાત્રિના મેળાનું ખરું આકર્ષણ તો મધ્યરાત્રિએ નીકળતા નાગા સાધુઓના સરઘસનું છે. ભવનાથ મંદિરની પાછળ આવેલા પંચદશ નામી જૂના અખાડામાં આ તમામ અખાડાઓના અધિષ્ઠાતા અને સંત પરંપરાના મુખ્ય વડા એવા ભગવાન ગુરુ દત્તાત્રેય બિરાજમાન છે, તેથી આ સરઘસ આ અખાડામાંથી નીકળે છે. જિલ્લા કલેક્ટર શ્રી, પોલીસ અધિકારીઓ તથા અન્ય મહાનુભાવો ભાવિક ભક્તોના પ્રતિનિધિ રૂપે આ સરઘસ કાઢવા માટે આમંત્રણ આપવા આ અખાડામાં જાય છે અને ત્યારબાદ સાધુ સંતો મહંતો પોતાની ધર્મધજાઓ, પ્રતીકો અને આયુધો સહિત કતારબદ્ધ સરઘસમાં નીકળે છે. સરઘસના પ્રારંભમાં સૌ પ્રથમ ભગવાન દત્તાત્રેય મહારાજની પાલખી હોય છે. શરીરે ભભૂત ચોળેલા અને મોટી લાંબી જટાવાળા લાલ ઘૂમ આંખોવાળા નાગા સાધુઓ જ્યારે હાથમાં સળગતી મશાલો અને તલવાર ભાલાના પ્રયોગો તથા લાઠીદાવના વિવિધ પ્રયોગો દર્શાવે છે ત્યારે લાખોનો માનવ સમુદાય સ્તબ્ધ બનીને આ પ્રયોગો નિહાળી રાખે છે.
52 ગજ જેટલી લાંબી ધજાઓને સંખ્યાબંધ સેવા ભાવીઓ જુદે જુદે છેડે ઝાલી પકડીને સરઘસમાં ચાલતા હોય તે દ્રશ્ય પણ અદ્ભુત હોય છે. પોલીસ બેન્ડની મધુર ધૂનો સાથે હર હર મહાદેવના ભક્તિસભર પ્રચંડ જયઘોષથી ગિરનારની ગિરિકંદરાઓ ગુંજી ઉઠે છે. લોકોના તનમનમાં અનેરો આનંદ અને ઉમંગ તથા હર્ષોલ્લાસ જોવા મળે છે. પંચદશ નામ જૂના અખાડાથી નીકળેલું આ સરઘસ રોડ પરથી ફરતું ફરતું મેળાના ચોકમાં થઈ ભવનાથ મંદિર તરફ વળે છે. રાતના 9 વાગે શરૂ થયેલું આ સરઘસ મધ્યરાત્રિના અરસામાં ભવનાથ મંદિરના મૃગીકુંડના દરવાજે આવી પહોંચે છે. સામાન્ય રીતે જે રસ્તાનું અંતર કાપતા 5 મિનિટ પણ ન થાય તે રસ્તે આ સરઘસ 3 કલાક જેટલો સમય લે છે. સરઘસને નિહાળવા ઉત્સુકજનો સતત કલાકો સુધી એકને એક જગ્યાએ ગોઠવાયેલા રહે છે. તળેટી વિસ્તારમાં આવેલી તમામ જગ્યાઓ, મકાનો અને તેની અગાસીઓ, છાપરાઓ અને વૃક્ષો ઉપર જનસમુદાય ઉછળતા સાગરની જેમ હેલે ચડે છે. તળપદી ભાષામાં કહીએ તો થાળી ફેંકો તો પણ નીચે ન પડે તેટલી વિરાટ અને વિશાળ સંખ્યામાં લોકો આ સરઘસ નિહાળવા ઉમટી પડે છે. સદાય બંધ રહેતા મૃગીકુંડના દરવાજામાંથી પ્રવેશી નાગા સાધુઓ તથા અન્ય સાધુઓ ભગવાન શંકરની જય બોલાવી મૃગીકુંડમાં કૂદી પાવન સ્નાન કરે છે. મૃગીકુંડમાં સાધુ સંતોના પુનિત સ્નાન બાદ ભવનાથ મહાદેવના મંદિરમાં મહાપૂજા અને મહાઆરતી થાય છે. આરતી સમયના ઘંટારવ સાથે ઉપસ્થિત જનસમુદાય દ્વારા વિવિધ જયઘોષોથી ગિરનાર ગુંજતો રહે છે, જેના પડઘા સતત સંભળાતા જ રહે છે અને મહાશિવરાત્રિનો મેળો આ સાથે પૂરો થાય છે. Thank you.
આપણી ધરતી માં તણે તર સંપાણું જો 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 ધરતી તણે તરિયા મેળે જોયા ની જુગતું તણે તરિયો મેળો જોયા ની જુગતું હર તણે તરિયા મેળે જોયા ની જુગતું એટલે ભગવાન શ્રી કૃષ્ણની પટરાણી સત્યભામાનું મોસાળ અને મહાભારતનું ઘોર કરાળ યુદ્ધ જગાડનાર સતી દ્રૌપદીનું પિયર. સૌરાષ્ટ્રની સંતોની શૂરવીરોની જ્ઞાની દાની તપસ્વીઓની આ પવિત્ર ભૂમિ પર પથરાયેલી પાંચાળ પ્રદેશની કંકુવરની ભૂમિકા પોતાનું એક આગવું અને વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ખાનગઢ શહેરથી 11 કિલોમીટર દૂર આવેલા ભગવાન મહાદેવ અર્થાત ત્રિનેત્રેશ્વર મંદિરનો ઇતિહાસ પુરાણ પ્રસિદ્ધ છે. આ એ જ જગ્યા છે જ્યાં પાચાળ નરેશ દ્રુપદ રાજાએ પોતાની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર રચેલો અને જળના કુંડ પાસે રાખેલા સ્તંભ પર ગોઠવેલા ત્રાજવાના બંને પલ્લામાં પોતાના બંને પગ સ્થિર કરી નીચે રહેલા જળમાં નજર કરી ઉપર ફરતી માછલીની આંખને પોતાના બાણથી વિંધી પાર્થ દ્રૌપદીને મેળવે છે. તેમજ મહાભારતની કથામાં પાંડવોને મળેલા અજ્ઞાતવાસના સમય દરમિયાન આ પ્રદેશમાં જ વધુ સમય અજ્ઞાત રહ્યાની વાતની આજે પણ ઇતિહાસ શાખ પૂરે છે. હજુ વધુ વર્ષો પાછળ જઈએ તો ભગવાન શિવના ત્રીજા નેત્રના બળે કામદેવના દહન થયા બાદ રતિએ અહીં ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હોવાનું પુરાણ પ્રસિદ્ધ છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર થોડા સમય પહેલાં લખતરના ઠાકોર સાહેબે કરાવ્યો હતો. ત્રિનેત્રેશ્વર શબ્દ અપભ્રંશ થઈ તરણેતર થયો અને તરણેતર મહાદેવના મંદિર પાસે તરણેતર નામનું નાનકડું ગામડું પણ અસ્તિત્વમાં આવ્યું. ભાદરવા સુદ પાંચમના શુભ દિને તરણેતરના કુંડમાં ગંગાજીનું પ્રાગટ્ય થતું હોવાની વાયકા ઘણા વર્ષોથી લોકમાનસ ધરાવે છે. આથી ઘણા વર્ષ પહેલાં પાંચાળ પ્રદેશના ભરવાડ તેમજ રબારી પોતપોતાના ઢોર ઢાખરને લઈ ગુજરાતના ખાનદેશ તરફ રવાના થઈ ગયા હોય તે વરસાદના રૂડા વાવડ સાંભળી આ પાંચાળ પ્રદેશમાં ભાદરવાની પાંચમ પહેલાં જ પાછા ફરી જતા અને તરણેતરના કુંડમાં પાંચમના દિવસે સ્નાન કરી ગંગાજીમાં પોતાના પાપ ધોયાનો આનંદ હૈયે સંઘરતા. આ તરણેતરના મેળાના ઉદગમ વિશેની એક મૂળભૂત વાત છે. આમ ભાદરવા સુદ પાંચમે તરણેતરના કુંડમાં સ્નાન કરી પાપમુક્ત થયાની ભાવનાથી દર વર્ષે એકઠા થયેલા નરનારીઓમાં ભક્તિ પ્રથમ હતી. ધીરે ધીરે ભરવાડ તેમજ રબારી સાથે સતવારા તેમજ કોળી જેવી અન્ય જ્ઞાતિઓ પણ પૂર્ણ શ્રદ્ધાથી આ સ્નાનનો લાભ લેતી થઈ હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રના પાંચાળ પ્રદેશની આ ગ્રામીણ પ્રજા આ બહાના નીચે એક સદભાવથી એકઠા થયેલા માનવ મહેરામણમાં પોતાના દીકરા કે દીકરીને લાયક પાત્ર પણ શોધતા તેમજ મેળવતા થયા. તો વળી સગપણ થઈ ગયેલા નવયુવાનો એકબીજાને જોવાનું અને ઢોલ તેમજ જોડિયા પાવાના તાલે મન મૂકીને નાચવાનું નિમિત્ત આ મેળો બનવા લાગ્યો. અને આ વાતાવરણમાં દરેક કુંભ પોતાના ભાતીગળ પોશાકમાં વધુને વધુ સંખ્યામાં આ દિવસે અહીં આવવા લાગી અને ભક્તિ સાથે સંસ્કૃતિનું સુંદર મિલન થયું. ભાતીગળ પહેરવેશ, અસલ ગામઠી માહોલ, એ જ પુરાણા લોકનૃત્યો, ગરવી લાગે તેવી ગામડાની ગોરી અને ગુણિયલ દિશે તેઓ ગામઠી જુવાન, આ બંનેના પવિત્ર મેળાપથી ભક્તિ અને સંસ્કૃતિમાં ભળ્યું જો બન્યું. આમ ત્રિનેત્રેશ્વરના સાનિધ્યમાં ગંગાજીના પ્રાગટ્ય પ્રસંગે બીજો એક ભક્તિ સંસ્કૃતિ અને જોબનનો ત્રિવેણી સંગમ થયો. તે આ તરણેતરનો મેળો. મનડાસર, વીજળિયા, જામવાળી, સોનગઢ, ખાખરા સ્થળ, રૂપાવટી જેવા થાનગઢ 24ના ગામોમાંથી માણસો ગાડા ભરી ભરીને દર વર્ષે આવવા લાગ્યા અને ગામો ગામના જુદા જુદા ઉતારા થવા લાગ્યા. જ્યાં જે તે ગામના માણસો સાથે ઉતરતા અને આખા દિવસની બધી દિનચર્યાઓ જેવી કે દાંતણથી માંડીને ભોજન તેમજ નિંદ્રા પણ ત્યાં જ કરતા.
અને માનવ મહેરામણમાં આ એક ગામના ઉતારેથી બીજા ગામના ઉતારે કોઈ જુવાન પોતાના વડીલોએ ચીંધેલી કન્યાને જોવા જતો અને ત્યાં જ તેની પસંદ કે નાપસંદનો નિર્ણય પણ થતો. વાંકી પાઘડીમાં ફૂમતું ફરકાવતો, આંખમાં મેષ આંજેલો, અણિયારી મૂછનો ધણી ફૂટડો જુવાન આ મેળાનું ગૌરવ છે. તેણે પહેરેલા કેડિયા ઉપર મોર પોપટના કલાત્મક ભરતકામ હોય છે, વળી ચોયણીના નાડાના છેડે ખોબો ભરાય તેટલા ફૂમતા લટકાવી યુવક યુવતી બે કાંઠે છલકાઈને મળે છે. યુવક અને યુવતીઓ માત્ર મળે છે એટલું જ નહીં, પણ હુડો, ટીટોડો, હીંચ જેવા વિવિધ રાસ દ્વારા ઢોલની દાંડીએ જોડિયા પાવા અને શરણાઈના સુરે એકબીજાના પ્રત્યક્ષ મેળાપને મન ભરીને માણે પણ છે. હુડો જેવા આ પ્રદેશના પોતિકા અને જગપ્રસિદ્ધ લોકનૃત્યમાં તો ઢોલની દાંડીએ વેગથી પડતા પાછાળ પ્રદેશના શક્તિશાળી જુવાનના પગ અને તાલ મિલાવતી અને સામસામે હાથની તાલીઓથી સ્પર્શસુખને મર્યાદાથી ભોગવી લેતી આ પ્રદેશની યુવતીઓ તે સમયે એક અનન્ય અને દુર્લભ આનંદનો આસ્વાદ લે છે, એ પણ એટલી જ હકીકત છે. અમુક વર્ષ જતા મેળામાં થતા રાસ, મેળામાં યુવાનો દ્વારા લઈ આવવામાં આવતી ભરત ભરેલી છત્રીઓ, પાંચાળી ઘોડીઓ તેમજ શણગારેલા ગાડાઓ જોઈ પછી લોકમાનસમાં કોની છત્રી સારી, ઘોડી કોની ઝોમવાળી જેવા સવાલો ઉઠ્યા અને પરિણામે સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું અને તેના લીધે આજે મેળામાં ખૂબ જ વ્યવસ્થિત રીતે યોગ્ય નિર્ણાયકો દ્વારા રાસ, ગાડા, છત્રી તેમજ અશ્વોની હરીફાઈ થાય છે, જે આ મેળાની ખાસ વિશિષ્ટતા રહી છે. આજે જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં આધુનિકરણે આક્રમણ કરેલું છે, તો તરણેતરીઓ મેળો એમાંથી કેમ બચી શકે? હા,
મેળાને પણ આધુનિકરણનો અજગર ભરડો લઈ ગયો છે. 32 હાથના પૂરા ઘેરવાળા ઘાઘરા સાથે હવે મિડી સ્કર્ટ પણ એટલા જ જોવા મળે છે. મોર પોપટના ચિત્રવાળા ભાતીગળ ભરે ભરેલા કેડિયાની સાથે જીન્સના જાકીટ પણ એટલી જ સંખ્યામાં જોડાવા લાગ્યા છે, જેના લીધે વર્ષો પહેલાંના તરણેતરના મેળામાં મન મૂકીને મહાલથી ગામડાની નિર્દોષ ખમીર નીતરતી ભોળી પ્રજાની સાથે શહેરનો આધુનિક પોશાક, તે લોકોનું પૈસાનું ઘમંડ તથા લોકોને છેતરવાની વેપારી વૃત્તિનું મિલન થયું છે, જે તરણેતરના આ ભાતીગળ મેળા માટે દુઃખદ છે. જૂના જમાનામાં જ્યારે ફાનસના અંજવાળે જે જગ્યાએ ભાંગતી રાતે ભજનોની રંગઝટ બોલતી, ત્યાં હવે આંખો અંજાઈ જાય તેવી રોશની સળગે છે. એકતારાના તાલમાં કાંસી જોડા અને તબલાની થાપી પર કોઈ વૈરાગી સંતની ભક્તિ નીતરતી વાણીને હવે લાઉડસ્પીકરના માથું ફાડી નાખે તેવા અવાજો દાબી દે છે, તથા કોઈ ગ્રામીણ જુવતીના નિખાલસ હાસ્યનો તથા જોડિયા પાવાનો અવાજ હવે વિદેશની ધૂનો ચોરીને બનાવેલા આજના જુલમી સંગીતના કોલાહલનો ખોરાક થઈ ગયો છે. મેળાનું શહેરીકરણ થતાં ખૂબ જ પહોળા કરેલા રસ્તાઓએ જૂના જમાનામાં ગામડાની ભોળી પ્રજાની હેતથી કોણી ખાવાનો લાભ હવે ઝૂંટવી લીધો છે. હવે ત્રાજવા તોફાવનારા કરતાં કોમ્પ્યુટર પાસેથી જ્યોતિષ જાણવાવાળા વધી ગયા છે, અને ભાતા ખોલવાને બદલે લોકો પૂરી શાક અને ભેળ પકોડી ખાવા લાગ્યા છે. આ આધુનિકતાના આક્રમણથી હવે ગામડાની મૂળભૂત પ્રજા ગ્રામીણ વાતાવરણમાં મન મૂકીને માહલવાને બદલે શહેર તથા ગ્રામ્ય સંસ્કૃતિના વિચિત્ર સંગમને વિસ્મયતાથી તાકી રહે છે. તરણેતરના આ મેળાની જગ્યાના વિકાસ માટે તરણેતર ગ્રામ પંચાયત, ચોટીલા તાલુકા પંચાયતથી માંડી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને ગુજરાત પ્રવાસન નિગમ વગેરે આ મેળાના વિકાસમાં ઘણો ભાગ ભજવ્યો છે. ચાલુ સાલે રૂપિયા 17 લાખના ખર્ચે ગુજરાત પ્રવાસન નિગમે આ મેળાના પર્યટકો માટે પાકા આવાસ તેમજ મનોરંજન માટે પાકી રંગભૂમિ જેવા અનેકવિધ કાર્યો કરી આ મેળાને વધુ સુંદરતા બક્ષી છે. પ્રવાસન નીતિ વધુ સારી રીતે સમજાવવા માટે પ્રવાસન મંત્રી ઉર્વશી દેવી કહે છે કે નયા ગુજરાતની નવી પ્રવાસન નીતિ અને કેન્દ્ર સરકારની નેશનલ ટુરિઝમ પોલિસીને લક્ષ્યમાં રાખીને આ તરણેતરના મેળાના સ્થાને અમે એક કેમ્પ સાઇટ ઊભું કર્યું છે. નેશનલ ટુરિઝમ પોલિસીમાં જે સ્થાનિક સાંસ્કૃતિ અને લોકકલા છે અને જે મેળામાં એનું દૃશ્ય દેખવામાં આવે છે, એ મેળાને ઇમ્પોર્ટન્સ આપવાનું કેન્દ્ર સરકારે પોલિસી કરી છે. તરણેતરના મેળામાં આ સુરેન્દ્રનગરમાં એક મોટું મેળો છે. આજે 3 લાખ જેવા પ્રવાસીઓ અહીં મેળામાં આવ્યા છે, અને જે રહેવાની અને ખાવાની સુવિધા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે, એમાં 600 પથારીની જગ્યા અમે એક કેમ્પ સાઇટ બનાવ્યું છે, અને 13 હટ્સ કુબા હટ્સ એ ઊભા કર્યા છે. પહેલી જ વાર આ કેમ્પ સાઇટ ઉપર નાહવા માટે અને બાથરૂમ માટે પાણીની સગવડ પાઇપ અને નળમાં કરવામાં આવી છે. ભોજનાલય બનાવવામાં આવ્યું છે અને કલ્ચરલ પ્રોગ્રામ માટે એક સ્ટેજ ઊભો કરવામાં આવ્યું છે. આ બધું એક પાકી વ્યવસ્થા છે, જેને અમે આખા વર્ષ દરમિયાન કોઈ ને કોઈ કલ્ચરલ કાર્યક્રમમાં ઉપયોગ કરવા માંગીએ છીએ. આ તરણેતરના મેળાને માણવા માટે વધુને વધુ પ્રવાસીઓ આવે તે અંગે શુભેચ્છા પાઠવતા પ્રવાસન નિગમના અધિકારી શ્રી ઝાલા સાહેબનું કહેવું છે કે આ મેળાને સારી પ્રસિદ્ધિ મળે, આવતા પ્રવાસીઓને સારી સુવિધા મળે અને તરણેતરનો મેળો આંતરરાષ્ટ્રીય સ્તર પર સારી પ્રખ્યાતિ મેળવીને વધુમાં વધુ વિદેશી તેમજ સાથોસાથ રાષ્ટ્રીય સ્તરે પણ સારામાં સારી પ્રસિદ્ધિ અપાવીને આપણા ભારતીય પ્રવાસીઓ
તરણેતરના મેળાની મુલાકાત લે તેવા પ્રયત્નો ગુજરાત પ્રવાસન નિગમે હાથ ધરેલ છે. આમાં આપવામાં આવેલા આવાસો ટેન્ટેડ વિલેજ છે, સાથે સાથે કુબાઓ પણ છે. આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડોદરા તેમજ અમદાવાદ ખાતેથી આયોજિત પ્રવાસોનું પણ આયોજન કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન નિગમની એક ઉમદા પ્રવૃત્તિ એટલે આ ભાતીગળ ભૂમકાની અમૂલ્ય સંસ્કૃતિને એક જ મંચ પર ભેગી કરી કલા મર્મજ્ઞ જનતા સમક્ષ રજૂ કરવી તે. સંસ્કૃતિ અને ભરપૂર જોબનનો ત્રિનેત્રેશ્વરનો ત્રિવેણી સંગમ 3 દિવસ સુધી 3-1 લાખ માણસો માણે છે અને આખું વર્ષ ધરાઈને ચાલે તેટલો આનંદ હૈયે ભરી ફરી આવતે ભાદરવે ભેળા થવાના કોલ લઈ વિખેરાય છે. તમે આ તમારી સિગાર આપશો? મારે એની લંબાઈ ગુણ્યા પહોળાઈમાં તમારી જીજીવી શાને ક્ષણોથી ગુણવી છે. એની ધૂમ્ર શહેરના વર્તુળોમાં તમારી મરેલી આશાઓના ગુંચવાઈ ગયેલા કેટલાક શબોને જોવા છે. એની ખવાઈ ગયેલી પત્તીમાં
તમારા ખવાઈ ગયેલા આત્માનો એક્સરે તપાસવો છે. અને પેલી પીળી તંબાકુની પાંદડીઓના તાણાવાણામાં આર પાર દેખાતા તમારા બચેલા વર્ષોને ગણી લેવા છે. તમે આ તમારી સિગાર આપશો? થોભો, આ દર્દ ભર્યા ઉદ્ગારો કોના હતા ખબર છે? એક કેન્સરથી પીડાતા દર્દીના. અને તેને કેન્સર કેવી રીતે થયું હતું? ધૂમ્રપાનથી. તો આ કેન્સરના દર્દીની દર્દ ભરી અપીલની તમને કોઈ અસર નહીં થાય? ઝાકળ નાયા ફૂલ સમા હસતા રમતા આપના આ બાળકોના આરોગ્ય વિશે ગંભીરતાથી વિચાર્યું છે? રોગ પ્રતિકારક રસીઓ નહીં મુકાવાને પરિણામે આપના બાળક પર વિવિધ રોગના રાક્ષસો હુમલો કરી શકે છે. જેવા કે ક્ષય, મોટી ઉધરસ, ધનુર, ઓરી, પોલિયો, ટાઈફોઈડ અને ડિફ્થેરિયા. આ જીવલેણ અને ચેપી ડિફ્થેરિયા સૂક્ષ્મ જંતુઓથી હવા દ્વારા ફેલાતો રોગ છે. આ રોગના ભોગ બનેલા બાળકનું ગળું સુકાય, તાવ આવે તથા ગળાની અંદર એક ભૂખરા રંગનું પડ દેખાય છે. આ રોગ આગળ વધતા ખૂબ સૂજેલા ગળામાં ભૂરાશ, સફેદ પડતી ધાર સ્પષ્ટ દેખાય છે અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. પ્રાથમિક લક્ષણો જણાતા જ ડાક્ટરી સારવાર શરૂ કરી દેવી જોઈએ. ડિફ્થેરિયા ન થાય તે માટેનો શ્રેષ્ઠ ઉપાય છે તેની રોગ પ્રતિકારક રસી. બાળકને 1.5 થી 6 માસ દરમિયાન ત્રિગુણી રસીના 1-1 માસના અંતરે એમ કુલ 3 ડોઝ તથા 1.5 થી 2 વર્ષ દરમિયાન 1 પૂરક ડોઝ મુકાવવાથી ડિફ્થેરિયા સામે રક્ષણ મળે છે. બાળકને ભગવાન ભરોસે ન છોડો. રસી મુકાવી તેની અમૂલ્ય જિંદગી બચાવો. હેલો, કોણ? અરુણા આંટી, નમસ્તે. આંટી, હું મનીષ બોલું છું. કેમ છે મનીષ? દીકરા મજામાં તો ખરો ને? હા, હું તો મજામાં છું. પણ આંટી, તમે જરા મીનાને ફોન આપશો? અરે બેટા, મુન્નો તો હજુ માંડ 12 મહિનાનો થયો છે, તારી સાથે ફોન પર કેવી રીતે વાત કરશે? અરે હા, એ તો હું ભૂલી જ ગઈ. અચ્છા આંટી, હું એમ કહેતો હતો કે તમે મુન્નાને પોલિયોનો પહેલો ડોઝ પીવડાવી દીધો. હા બેટા, એ તો એને 3 મહિનાની ઉંમરે જ પીવડાવી દીધો. અને બીજો ડોઝ? બીજો ડોઝ પણ 1 મહિના પછી, એટલે કે 4 મહિનાની ઉંમરે પીવડાવી દીધો. તો આંટી, તમે ત્રીજો ડોઝ પણ મુન્નાને 5મા મહિને પીવડાવ્યો જ હશે, ખરું ને? મનીષ, તું ખૂબ જ ચાલાક છે. અને આંટી, મુન્નાને બીજા અને 5મા વખતે પોલિયોનો પૂરો ડોઝ પીવડાવવાનું ના ભૂલતા? ચોક્કસ બેટા, એ તો કઈ ભૂલાતું હશે. મનીષ, કોની સાથે વાતો કરતો હતો? હું બધું સાંભળતી હતી. એ તો અરુણા આંટી સાથે. હાલો અરુણાબેન. હા, આ જુઓ ને અમારો મનીષ કેવો દોડદાયો થઈ ગયો છે. નાની હોય મોટી વાતો કરતો થઈ ગયો છે. હા અચ્છા, ઓકે આવજો. મનીષ, અરુણા આંટીને આવું બધું સમજાવવાનું તને કોણે કીધું હતું? હું તો ડોક્ટર ના જોયો હોય તો.